विद्यार्थी मित्रों, आज आप इंग्लिश में सीखीशु लेसन सिक्स। वॉट इज धीस? आ शू छे? लेसन सिक्स। वॉट इज धीस? आ शू छे? पहला आपणे एनी समझूती जोई लईए, पछी वाक्य जोईशुं। के वस्तु, पक्षी के प्राणी विषे जाणवा माटे वॉट, WHAT, वॉट। वॉट एटले शू? शू वडे प्रश्न पूछाય છે? વોટ વડે પ્રશ્ન પૂછાય છે, તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે। વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે, તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે। ધીસ અને ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે। આપણે ધીસ અને ધેટવાળા વાક્યો આગળ શીખી ગયા, તો તેની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? ઇઝ રૂપ આવે છે। ધીસ ઇઝ અ બેટ, ધીસ ઇઝ અ કાઇટ, ધેટ ઇઝ અ બર્ડ, એ રીતે ઇઝ ક્રિયાપદ આવે છે। એટલે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષીને આપણે એ વિશે જાણવું હોય કંઈ, તો આપણે તેને વોટ વડે પ્રશ્ન પૂછીશું, બરાબર? હવે આપણે અહીંયા ઉદાહરણો જોઈએ, થોડા એક્ઝામ્પલ આપ્યા છે ચિત્ર સાથે, તો વધારે તમે સમજી શકશો। આ હાથીનું ચિત્ર આપેલું છે અને પૂછ્યું છે કે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આ જવાબ તમને મળશે કે ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે। આપણને કોઈ વસ્તુની ખબર ના હોય અને કોઈને પ્રશ્ન પૂછવો હોય કે આ શું છે કે પેલું શું છે, તો તેના માટે વોટ શબ્દનો ઉપયોગ થાય છે। WHAT, વોટ। વોટ એટલે શું અને ધીસ એટલે આ, આ શું છે, અને પાછળ શું હોય છે? જુઓ પ્રશ્નચિહ્ન, અને કઈ રીતે એક્સપ્લેન કરાય એ જુઓ। વોટ ઇઝ ધીસ એ રીતે પૂછાય, પછી જવાબ આ રીતે આપવાનો, ધીસ ઇઝ એન એલિફન્ટ। તમે કોઈને પૂછો અથવા કોઈ તમને પૂછે, તો તમારે આ રીતે જવાબ આપવાનો, વોટ ઇઝ ધીસ, તો એનો જવાબ આપવાનો, ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે। હવે જુઓ, આ પક્ષી છે, બરાબર? તો તમને પૂછે કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો તમારે જવાબ આપવાનો કે ધીસ ઇઝ અ બર્ડ, આ પક્ષી છે। હવે જુઓ, સફરજનનું ચિત્ર આપેલું છે, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? દૂર વસ્તુ હોય તો આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ધેટ શબ્દ, THAT, ધેટ, દૂરની વસ્તુ બતાવવા માટે ધેટ। પેલું શું છે? તો આ શું છે? સફરજન। તો આપણે જવાબ આપીશું કે ધેટ ઇઝ એન એપલ, પેલું સફરજન છે। જુઓ, નામની આગળ આર્ટિકલ પણ મૂકવાનું હોય છે, આર્ટિકલ મૂકવાનું ભૂલવાનું નહીં। જો બર્ડ આગળ, એ પછી હાથીનું સ્પેલિંગ છે, સ્વરથી શરૂ થાય છે એટલે એન આર્ટિકલ, વ્યંજનથી શરૂ થાય છે સ્પેલિંગ એટલે એ આર્ટિકલ, એ ખાસ યાદ રાખવાનું। હવે જુઓ, અહીંયા છે વાંદરાનું ચિત્ર અને પૂછ્યું છે કે વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો વાંદરો છે એટલે જવાબ આપીશું, ધેટ ઇઝ અ મંકી, પેલો વાંદરો છે। ફરી જોઈએ કે હાથીનું ચિત્ર છે અને પૂછ્યું છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે? નજીકની વસ્તુ બતાવવા માટે ધીસ શબ્દનો ઉપયોગ થાય છે, તો જવાબમાં કહીશું આપણે કે ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે। હવે આ પક્ષીનું ચિત્ર છે અને પૂછેલું છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો જવાબ આપીશું કે ધીસ ઇઝ અ બર્ડ, પક્ષીને ઇંગ્લિશમાં કહેવાય બર્ડ, BIRD, બર્ડ। હવે જુઓ, આ ચિત્ર છે સફરજનનું અને પૂછ્યું છે કે વોટ ઇઝ ધેટ, પેલું શું છે? દૂરની વસ્તુ બતાવવા માટે ધેટ શબ્દ વાપર્યો છે, તો જવાબ આપીશું, ધેટથી જ આપવાનો છે, ધેટ ઇઝ એન એપલ,
પેલું સફરજન છે અને જુઓ એના આગળ એન આર્ટિકલ મૂકવામાં આવ્યો છે. આ વાંદરાનું ચિત્ર છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, દૂરની વસ્તુ બતાવવા ધેટ શબ્દ વાપરેલો છે. તો આપણે ધેટથી જવાબ આપીશું. ધેટ ઇઝ અ મંકી, પેલો વાંદરો છે. જો ધીસથી પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે ધીસ વડે જવાબ આપવાનો છે, અને ધેટથી પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે ધેટ વડે જવાબ આપવાનો છે. પ્રશ્નમાં ધેટ હોય તો ધેટથી અને ધીસ હોય તો ધીસ વડે જવાબ આપવાનો છે. આગળ આપણે જોઈએ હવે ફન ટાઈમ. ચિત્રો જોઈ, સૂચના વાંચીએ. ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. એક્ઝામ્પલ જોઈએ આપણે. એમાં કીધું કે ચિત્રો જોવાના અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. આ સફરજનનું ચિત્ર છે અને પૂછેલું છે વોટ ઇઝ ધીસ, તો કૌંસમાં છે એપલ કે ટમાટો, તો આ છે એપલનું ચિત્ર, બરાબર. તો આપણે જવાબ આપીશું, ધીસથી શરૂ કરીશું જવાબ આપીશું. ધીસ ઇઝ એન એપલ, સફરજન છે માટે આ સ્પેલિંગ લઈશું આપણે એપલ. પરંતુ તેની આગળ આપણે આર્ટિકલ મૂકવાનો છે. એક વસ્તુ છે, એક વસ્તુને આગળ આર્ટિકલ મૂકવાનો હોય છે. હવે જુઓ આ ચિત્ર છે બેટનું. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, એ પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. અને કૌંસમાં તમને બે ઓપ્શન આપ્યા છે, જવાબ બેટ છે કે બોલ છે, બેટ કે બોલ, તો બેટનું ચિત્ર છે. તો આપણે જવાબ આપીશું ધેટથી. ધેટથી પ્રશ્ન પૂછ્યો છે ધેટ વડે, તો આપણે ધેટથી જવાબ આપીશું કે ધેટ ઇઝ અ બેટ, દૂરની વસ્તુ છે માટે આપણે ધેટ વડે જવાબ આપીશું. અહીંયા નજીકની વસ્તુ માટે પૂછેલું છે તો ધીસ વડે જવાબ આપીશું. હવે જુઓ આ ચિત્ર છે બસનું અને તમને પૂછેલું છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે, અને કૌંસમાં જવાબ બે આપેલા છે, ઓપ્શન કાર છે કે બસ, તો આ બસ છે, બરાબર. તો આપણે જવાબ આપીશું, ધીસથી શરૂ કરીશું. અહીંયા ધીસ છે એટલે પહેલાં ધીસ, અહીંયા આ લાઈન છે એની ઉપર તમારે લખવાનું છે ધીસ. પહેલો અક્ષર હંમેશા કેપિટલ. ધીસ ઇઝ અ બસ, બસ એક જ છે એટલે તેના આગળ આર્ટિકલ મૂકવાનો, અને વ્યંજનથી શરૂ થાય છે પ્રથમ અક્ષર એટલે એ આર્ટિકલ મૂકવાનો, અને પાછળ ફૂલ સ્ટોપ, વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ મૂકવાનો, અને વાક્યનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ લખવાનો, બાકીના બધા અક્ષર સ્મોલ. એ ખાસ યાદ રાખવાનું, આ રીતે વ્યવસ્થિત લખવાનું, અને બધા અક્ષર લીટીની ઉપર, લીટીને અડવા જોઈએ. હવે જુઓ આગળ આ ચિત્ર છે ઘુવડનું, અને પૂછ્યું છે વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો આઉલ છે કે ડક, તો ઘુવડ છે, બરાબર. ઘુવડને ઇંગ્લિશમાં આઉલ કહેવાય, તો આપણે આ શબ્દનો ઉપયોગ કરીશું જવાબમાં. અને અહીંયા જુઓ ધેટ આપેલું છે એટલે આપણે દૂરની વસ્તુ માટે પૂછેલું છે એટલે આપણે ધેટથી જ જવાબ આપીશું. પહેલો અક્ષર કેપિટલ, ધેટ ઇઝ એન આઉલ, અને પાછળ ફૂલ સ્ટોપ, અને ઓ સ્વર છે, સ્વરથી શરૂ થાય છે આ સ્પેલિંગ એટલે એન આર્ટિકલ મૂકીશું. હવે જુઓ વોટ ઇઝ ધીસ, આ શું છે, બ્રિંજલ કે પોટેટો, તો આ રીંગણનું ચિત્ર છે. રીંગણને ઇંગ્લિશમાં કહેવાય બ્રિંજલ, અને આપણે ધીસ વડે જવાબ લખીશું. ધીસ ઇઝ અ બ્રિંજલ, આર્ટિકલ લખીશું આગળ બ્રિંજલ, અને પાછળ પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. હવે આ ઘોડાનું ચિત્ર છે, જુઓ વોટ ઇઝ ધેટ, પેલું શું છે, દૂરની વસ્તુનું પૂછ્યું છે, અને ઓપ્શન આપે છે ડોંકી કે હોર્સ, તો ઘોડાને ઇંગ્લિશમાં કહેવાય હોર્સ, તો આપણે હોર્સ લખીશું જવાબમાં, અને ધેટથી જવાબની શરૂઆત કરીશું. ધેટ ઇઝ અ હોર્સ, અને પાછળ ફૂલ સ્ટોપ મૂકવાનો છે. હવે ટોપીનું ચિત્ર છે, વોટ ઇઝ ધીસ, આ શું છે, અમ્બ્રેલા કે કેપ, તો ટોપીને ઇંગ્લિશમાં કહેવાય કેપ, તો આપણે કેપથી જવાબ આપીશું, અને ધીસથી શરૂ કરીશું જવાબ. ધીસ, પછી ક્રિયાપદ મૂકીશું ઇઝ, આર્ટિકલ મૂકીશું અ કેપ,
હવે મરઘીનું ચિત્ર છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? દૂરની વસ્તુ માટે પૂછેલું છે. ક્રો છે કે હેન? તો મરઘીને ઇંગ્લિશમાં કહેવાય હેન, તો આપણે જવાબમાં લખીશું હેન. અને ધેટથી શરૂઆત કરીશું જવાબને. જુઓ, આ ધેટ છે એ પહેલાં લખીશું, પ્રથમ અક્ષર કેપિટલ. ધેટ ઇઝ અ હેન, પાછળ ફૂલ સ્ટોપ. હવે આ ચોપડીનું ચિત્ર છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? બુક કે બેગ? તો ચોપડીને ઇંગ્લિશમાં કહેવાય બુક, તો આપણે ધીસથી શરૂ કરીશું જવાબ. ધીસ ક્રિયાપદ મૂકીશું, ઇઝ આ, અને અ બુક શું લખીશું? આર્ટિકલ મૂકીશું એટલે અ બુક, પાછળ ફૂલ સ્ટોપ. હવે જુઓ, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? હવે આ નારંગીનું ચિત્ર છે, બરાબર, અને કૌંસમાં જવાબ આપે છે પોટેટો કે ઓરેન્જ? તો નારંગીને ઇંગ્લિશમાં કહેવાય ઓરેન્જ, એટલે આપણે આ શબ્દથી જવાબ આપીશું. અને ધેટ પછી આર્ટિકલ ઇઝ, પછી આને લઈશું એન ઓરેન્જ. હવે જુઓ, આ છે ચિત્ર ટ્રેનનું, રેલગાડીનું, બરાબર. પૂછ્યું છે વોટ ઇઝ ધીસ? ટ્રેન કે શિપ? તો રેલગાડીને કહેવાય ટ્રેન, તો આપણે જવાબમાં મૂકીશું ટ્રેન. અને ધીસથી શરૂ કરીશું, પહેલાં ધીસ પછી આ લખીશું, ઇઝ ક્રિયાપદ અને અ ટ્રેન. હવે જુઓ, આ ઈંડું છે, બરાબર. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો એગ કે બોલ? તો ઈંડાને કહેવાય એગ, તો આપણે જવાબ લખીશું ધેટથી, ધેટ પછી ક્રિયાપદ મૂકીશું, ઇઝ એન એગ. એન એગ કેમ આવ્યું? કે સ્વરથી શરૂ થાય છે સ્પેલિંગ, તેથી. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આ છે પતંગ, બરાબર. તો બર્ડ કે કાઈટ? ઓપ્શન આપ્યા છે બર્ડ કે કાઈટ, તો આપણે પતંગને ઇંગ્લિશમાં કહેવાય કાઈટ, તો જવાબમાં લખીશું કાઈટ. અને ધીસથી શરૂ કરીશું જવાબ. ધીસ ઇઝ, પ્રથમ અક્ષર કેપિટલ લખવાનું ભૂલવાનું નહીં. ધીસ ઇઝ અ કાઈટ, પાછળ પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ મૂકવાનું ભૂલવાનું નહીં. હવે આ દડાનું ચિત્ર છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બેટ કે બોલ? તો બોલ છે, બરાબર. તો આપણે જવાબ લખીએ ધેટ ઇઝ અ બોલ. હવે આ પેનનું ચિત્ર છે અને પૂછ્યું છે વોટ ઇઝ ધીસ? આ શું છે? પેન કે પેન્સિલ? તો પેનનું ચિત્ર છે એટલે પેનનો જવાબમાં લખીશું ધીસ ઇઝ, આર્ટિકલ મૂકીશું અ પેન, ફૂલ સ્ટોપ પાછળ. આ ટામેટાનું ચિત્ર છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? એપલ કે ટમાટો? તો શું છે? ટામેટું, એટલે આ લખીશું સ્પેલિંગ. ધેટથી શરૂ કરીશું, ધેટ ઇઝ, પહેલાં આ લખવાનું પછી આ, અને પછી લે કૌંસમાંથી અ ટમાટો. વોટ ઇઝ ધીસ? આ શું છે? રે આ છે સસલું, બરાબર. તો વોટ ઇઝ ધીસ? આ શું છે? રેટ કે રેબિટ? તો સસલાને કહેવાય રેબિટ, તો આપણે જવાબ લખીશું ધીસ ઇઝ અ રેબિટ, આર્ટિકલ મૂકવાનું ભૂલવાનું નહીં. અને સાચો સ્પેલિંગ શબ્દ કૌંસમાંથી શોધીને તમારે લખવાનું, ખાસ યાદ રાખવાનું કે છેલ્લે જોવાનું ધીસ આપ્યું છે કે ધેટ. ધીસ આપ્યું હોય તો ધીસ વડે જવાબ લખવાનું, ધેટ આપ્યું હોય તો ધેટ વડે. અને પછી ક્રિયાપદ પણ અહીંયા જોઈને લખી દેવાનું, ધીસ અને ધેટ પછી શું આવે? ઇઝ. અને આ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તેની આગળ પહેલાં આર્ટિકલ લખવાનો જે આવતો હોય, અને પછી શબ્દ લખી કાઢવાનો, અને જવાબ પૂરો થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું, ફૂલ સ્ટોપ. હવે આગળની સૂચના વાંચીએ. પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. નીચે જે સિમ્પલ વાક્યો આપ્યા છે એને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખવાનું છે. જુઓ, એક્ઝામ્પલમાં જોઈએ, ધેટ ઇઝ અ કેટ, પેલી બિલાડી છે. તો હવે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે શું કરવાનું છે? જુઓ, આ ઇઝ છે એને પહેલાં લખવાનું છે, અને એના પછી ધેટ અને અ કેટ, બાકીનું એનું એ જ, અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે.
અને બોલાય કઈ રીતે? ઇઝ ધેટ અ કેટ? શું પેલી બિલાડી છે? હવે આ પહેલું જોઈએ એક્ઝામ્પલ. ધીસ ઇઝ અ કપ. આ કપ છે. હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવું છે તો પહેલાં આપણે આ લઈશું શબ્દ ઇઝ ક્રિયાપદ લઈશું. જો ગુજરાતીમાં ક્રિયાપદ વાક્યના અંતે આવે છે અને આમાં અહીંયા વચ્ચે આવે છે કર્મ કરતા પછી તરફ, કરતા કે કર્મ પછી. ઇઝ ધીસ અ કપ? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. ધેટ ઇઝ અ લાયન. પેલો સિંહ છે. હવે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો તો પહેલાં આપણે ક્રિયાપદ લઈશું ઇઝ, પછી ધીસ કે ધેટ જે આગળ હોય એ લેવાનું. ધેટ પછી એનું એજ અ લાયન પ્રશ્નાર્થ ચિહ્ન. અને એને કઈ રીતે વંચાય? ઇઝ ધેટ અ લાયન? શું પેલો સિંહ છે? ધેટ ઇઝ અ લાયન. આ સિમ્પલ વાક્ય છે કે પેલો સિંહ છે. હવે એને પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે બોલાય? ઇઝ ધેટ અ લાયન? શું પેલો સિંહ છે? એ રીતે ચાલો આને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી દઈએ. ઇઝ ધીસ એન એન્ટ? ધીસ ઇઝ એન એન્ટ. આ કીડી છે. તો ઇઝ ધીસ એન એન્ટ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. શું આ કીડી છે? ધેટ ઇઝ અ બેટ. પેલું બેટ છે. તેનું પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવે. ઇઝ ધેટ અ બેટ? ઇઝ ધેટ અ બેટ? એ રીતે બોલાય. અને પાછળ ધેટ મૂકવાનું. ઇઝ પછી શું? અહીંયા ધેટ હોય તો ધેટ, અને અહીંયા ધીસ હોય તો ધીસ મૂકવાનું. ધીસ ઇઝ અ કબ. આ સિંહનું બચ્ચું છે. હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ઇઝ ધીસ અ કબ? શું આ સિંહનું બચ્ચું છે? ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. ચલો એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ. ઇઝ ધેટ એન એપલ? શું પેલું સફરજન છે? આગળના શબ્દો જુઓ. ઇઝ ધીસ અ પોટેટો? શું આ બટાકુ છે? આ જુઓ. હવે ઇઝ ધેટ અ બોટ? શું પેલી હોડી છે? ઇઝ ધીસ અ કાઇટ? શું આ પતંગ છે? ધેટ ઇઝ એન એલિફન્ટ. ઇઝ ધેટ એન એલિફન્ટ? બાકીનું એમનું એમ જ લખવાનું છે. ખાલી આ બે અક્ષરો જ શબ્દોની જ અદલ બદલ કરવાની છે. ઇઝને આગળ લઈ દે અને ધીસ કે દેટને પાછળ લઈ જાય. ઈ ધીસ અ બુક? ઇઝ ધેટ અ પેન? વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ અને બાકીના સ્મોલ હોવા જોઈએ. ખાસ યાદ રાખવાનું છે. અને આ રીતે આટલું તમારે તૈયાર કરવાનું છે.